નમસ્તે મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડધારકો માટે ઘઉં, ચોખા, તુવેરદાળ, ચણા, તેલ અથવા જે અન્ય વસ્તુ મળવાપાત્ર છે એ અંતર્ગત સંપૂર્ણ માહિતી. સાથે મિત્રો જાણીશું છ સૌથી મોટા લાભ ફેરફાર દર મહિને મળશે મહિલાઓને 1000 રૂપિયાની સહાય. સંપૂર્ણ માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું મહિલાઓને મળશે સૌથી મોટી સહાય દર મહિને 1000 રૂપિયાની સહાય. તો મિત્રો, મહિલા માટે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 2024-25 માટે રાજ્યમાં 18 વર્ષથી વધુ વય ધરાવતી મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય ઉપલબ્ધ બનાવવામાં આવશે. તો મિત્રો, દિલ્હી સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત અરવિંદ કેજરીવાલ દ્વારા આ યોજના સશક્તિકરણ વિશ્વની સૌથી મોટી યોજના ગણાવી છે. તો મિત્રો, જે દિલ્હીની જ 1000 રૂપિયા દર મહિને મહિલાઓને મળે છે, શું ખરેખર ગુજરાતની અંદર પણ આ પ્રકારે મહિલાઓ અંતર્ગત યોજના શરૂ થવી જોઈએ કે ન થવી જોઈએ, કમેન્ટ કરજો. તો મિત્રો, હિમાચલ પ્રદેશ સરકાર રાજ્યની 18-60 વર્ષની મહિલાઓને નાણાકીય વર્ષ 24-25 દરમિયાન મહિને 1500ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે, જ્યારે દિલ્હી સરકાર દ્વારા મહિલાઓ માટે 1000 રૂપિયાની સહાય છે. તો મિત્રો, 1 એપ્રિલના લોકસભાની ચૂંટણીના આચારસંહિતા લાગુ થશે તેવામાં મહિલાઓને સહાય આપવામાં આવશે. મિત્રો, તમે જાણતા હશો કે હિમાચલ પ્રદેશની અંદર અને દિલ્હીની અંદર મહિલાઓને 1000થી લઈને 1500 રૂપિયાની દર મહિને સહાય મળે છે. તો એ અંતર્ગત ગુજરાતની અંદર પણ આવા પ્રકારની મહિલાઓ માટે યોજના શરૂ ખરેખર થવી જોઈએ. તો મિત્રો, વધુમાં છે કે રેશન કાર્ડ ધારકોને માર્ચ મહિનાની અંદર મળશે સહાય. તો મિત્રો, એને પછી રેશન કાર્ડ ધારકોને તુવેર દાળ મળશે 1 કિલો 50 રૂપિયે, ચણા મળશે 1 કિલો 30 રૂપિયે, ઘઉં વિનામૂલ્યે મળશે વ્યક્તિ દીઠ 2 કિલો, ચોખા તમને વિનામૂલ્યે મળશે વ્યક્તિ દીઠ 2 કિલો, અને મિત્રો બાજરી વ્યક્તિ દીઠ 1 કિલો આપવામાં આવશે, મીઠું પણ આપવામાં આવશે, અને ખાંડ તમને રેગ્યુલર 350 ગ્રામ વ્યક્તિ દીઠ મળે છે, એ તમને રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર થશે. તો મિત્રો, આપણે વધુમાં જાણીએ કે મફત વીજળી યોજના માટે હવે નોંધણી શરૂ થઈ ગઈ છે. તો મિત્રો, પોસ્ટ ઓફિસનો સંપર્ક તમે કરી શકો છો. તો મિત્રો, રસ ધરાવતા ગ્રાહકો માટે નોંધણી કઈ રીતે કરવી અને સબસિડી કઈ રીતે મળવી તો જાણવા માટે તમારી નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો. અથવા દરેલું ગ્રાહકો માટે પ્રધાનમંત્રી રૂપટોપ સોલર યોજના પ્રોત્સાહન માટે ઇન્ડિયા પોસ્ટે જણાવ્યું છે કે રસ ધરાવતા ગ્રાહકો આ યોજના નોંધણી સબસિડીનો લાભ તમે લઈ શકો છો. મિત્રો, સરકાર દ્વારા જે સોલર રૂપટોપ યોજના છે એ શરૂ કરવામાં આવી છે. તો મિત્રો, આ યોજના અંતર્ગત જે સહાય મળશે, તો મિત્રો આની અંદર લોકોને પોસ્ટ ઓફિસમાં ગ્રામ ડાક સેવક અથવા ટપાલી કર્મચારીઓને સંપર્ક કરી અને તમે ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી વીજ બિલ ફરજિયાત છે. તો મિત્રો, કેન્દ્ર સરકારે બજેટમાં જાહેરાત કરી હતી કે સોલર રૂફટોપ સ્કીમ હેઠળ જે 3 કિલોવોટ સુધી 78 હજારની સહાય અને 3 કિલોથી ઓછા ધરાવતા જે સહાય મળશે. તો મિત્રો, 2 કિલોની અંદર મળશે 30 હજાર રૂપિયાની સહાય અને 1 કિલોની અંદર મળશે 18 હજાર રૂપિયાની સહાય. તો મિત્રો, આ સહાય સબસિડી રૂપે આપવામાં આવે છે. તો મિત્રો, આની અંદર સોલર રૂફટોપ યોજના અંતર્ગત તમે હવે ફોર્મ ભરાવી શકો છો. તો મિત્રો, આપણે વધુમાં જાણીએ કે 2024-25ની ગ્રાન્ટમાં 1 એપ્રિલ 2024ના રોજ રજૂ થશે. તો મિત્રો, તમે જાણતા હશો કે તમારું ખેતર છે, ખેડૂત છો, તો તમારા જે ખેતરની અંદર જે વીજ ગ્રાહકો અંતર્ગત એટલે કે ટ્રાન્સમિશન લાઇનને આપવામાં આવી છે, એટલે કે જે વીજળી લાઇન જે લગાવવામાં આવી છે. તો મિત્રો, સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે સરકાર દ્વારા શું વધુ ખર્ચા અંતર્ગત હવે સરકારી જમીન છે, ખરાબાની જમીન છે, તો એની અંદર વીજળી લાઇન લેવામાં આવશે, જેથી સરકાર ખેડૂતોની જમીન છે એ બચાવી શકે અને કોઈ કારણોસર જમીનને નુકસાન ન થાય એ અંતર્ગત. તો મિત્રો, જેની જમીનની અંદર જે વીજળીના તારો આવેલા છે, તો સરકાર દ્વારા કનુ દેસાઈ દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે એમને 200% લેખે જંત્રી લેખે એમને સહાય ચૂકવામાં આવશે. મિત્રો, આની ઓનલાઈન જંત્રી જે 200% જાહેર કરવામાં આવી છે એ અંતર્ગત લાભ મળશે. તો મિત્રો, એની અંદર આપણે વાત કરી કે જે જંત્રીની અંદર 200% લાભ મળશે. તો મિત્રો, આની અંદર જે 15% જે પહેલાં હતું એ હવે 25%ની અંદર સહાય તમને ચૂકવવામાં આવશે. તો 200% લેખે જે વળતર છે એ તમને ચક્રવૃદ્ધિ વ્યાજ ધ્યાને લઈ અને તમને 10%ના લેખે વધારો કરવામાં આવે છે, જે હવે
25% કરી દેવામાં આવે છે. તો મિત્રો વધુ જે માં છે કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત તમે લાભ લઈ શકો છો. તો માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જે પણ લાભાર્થીઓ છે એ લાભ લઈ શકે, જેમની જોડે રેશન કાર્ડ છે અને ગરીબી રેખાની અંદર આવે છે એમના જોડે કોઈ પણ પ્રકારનો આવક દાખલો લેવામાં આવશે નહીં. તો રેશન કાર્ડ જે પણ ગરીબી રેખાની છે નથી આવતા, એમના જોડેથી તમને કુટુંબના વાર્ષિક ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 શહેરી વિસ્તારમાં 1,50,000 સુધીનો આવકનો દાખલો લેવાનો રહેશે. ઉંમરની વાત કરીએ કે 16 થી 60 વર્ષની ઉંમર દર્શાવવામાં આવી છે. કેટલો લાભ મળશે? 5,000 થી લઈને 48,000 સુધીનો લાભ મળશે. તમારે અરજી ક્યાં કરવાની છે? તો સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જઈને તમારે અરજી કરવાની છે. તો મિત્રો આની અંદર 28 અલગ અલગ પ્રકારના ધંધાદારીઓને લાભ મળશે. તો કયા પ્રકારના દસ્તાવેજો જોશે? પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, બારકોડ, રેશન કાર્ડ તમારે અવશ્ય આપવાનું છે, ઉંમરનો પુરાવો, જાતિનો પુરાવો, ગ્રામમાં BPL સ્કોર અંતર્ગત જે નંબર છે એ, ધંધાનો અનુભવનો દાખલો, ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ તમારે અવશ્ય આપવાનું છે. તો મિત્રો આપણે વધુમાં જાગે એ ખેડૂત થકી ખેડૂતોને મળશે અનાજ ઉપર લોન. તો મિત્રો તમે જાણતા હશો કે તમારા જોડે અનાજ છે અને હજુ સુધી એ અનાજ વેચાણું નથી અને તમારે પૈસાની જરૂર છે. તો મોદી સરકાર દ્વારા જે સૌથી મોટી ભેટ ખેડૂતોને આપવામાં આવે છે કે લોકસભાની ચૂંટણી 2024 પહેલાં કેન્દ્ર સરકાર ખેડૂતો માટે નવી યોજના શરૂ કરીની જાહેરાત કરે છે. આ યોજના હેઠળ હવે ખેડૂતોને વેર હાઉસ રાખવામાં આવેલા અનાજ પણ લોન આપવામાં આવશે. જો કે વેર હાઉસ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા આપવામાં આવશે. એટલે કે તમે જાણતા હશો કે સૌથી મોટું ગોડાઉન તમારા તાલુકા અથવા જિલ્લાની અંદર રહેશે, તો જે ગોડાઉનની અંદર તમે અનાજ ત્યાં તમે જમા કરાવી શકો છો. તો મિત્રો એ અનાજ જમા છે અને જો તમારી જોડે પૈસા નથી અને તમારે ખેતી કરવી છે તો તમને એ અનાજ ઉપર લોન આપશે. તો મિત્રો હવે વેર હાઉસ પર સિક્યુરિટી ડિપોઝિટ ફીમાં ઘટાડો થશે. આ ગોડાઉનમાં અગાઉ ખેડૂતોને તેમની ઉત્પાદનના 3% સિક્યુરિટી ડિપોઝિટ ચૂકવવાની રહેશે, પરંતુ તેઓને હવે માત્ર 1% જ ચૂકવવાની રહેશે. તો મિત્રો આની અંદર તમારું જે અનાજ છે એના અંતર્ગત તમને લોન આપવામાં આવશે. જે મિત્રો આની અંદર તમને 50,000 રૂપિયાથી લઈને 1,00,000 સુધીની લોન તમને અનાજ ઉપર આપવામાં આવશે. તો મિત્રો આની અંદર તમારું અનાજ ગોડાઉન સરકારી છે એની અંદર હોવું જોઈએ તો જ તમને આ લોન પ્રોવાઈડ કરવામાં આવશે. તો મિત્રો આ જે સૌથી મોટી યોજનાઓ સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તો જય હિન્દ મિત્રો, તેમાં ત્રમ જય ગરવી ગુજરાત.